અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. તંત્ર પર આંકડા છુપાવતો હોવાના આક્ષેપ. શહેરમાં 10,000થી વધુ કેસ નોંધાયા હોવા છતાં કોર્પોરેશનના ચોપડે માત્ર 197 કેસ દર્શાવાયા. અમદાવાદમાં એક જ દિવસમાં મચ્છરજન્ય રોગચાળાના 174 કેસ નોંધાયા છે. કોર્પોરેશનના આંકડા કરતા વધુ છે. શહેરની ખાનગી લેબોરેટરીમાં પણ 20 દિવસમાં રોજ ચિકનગુનિયા ડેન્ગ્યુના 500 જેટલા કેસ રિપોર્ટમાં આવી રહ્યા છે. આમ શહેરમાં 8-10 કેસ નોંધાઈ રહ્યા. સુરત રેલવે નજીકના ઝૂંપડા હટાવવા સામેનો સ્ટે ઓર્ડર 1 સપ્ટેમ્બર સુધી લંબાવાયો. સુરત સ્ટેશનથી વંચિત સચિન સૂચના સુધીના વિસ્તારમાં 5,000 પરિવારને ડિમોલિશનની થશે અસર. અસરગ્રસ્ત પરિવારને વૈકલ્પિક વ્યવસ્થા માટે પણ કરાઈ રજૂઆત. ચાલુ સિઝને વરસાદ ખેંચાતા રાજ્યમાં દુષ્કાળની ભીતિ. ચોમાસાની સિઝનનો 65% ઓછો વરસાદ નોંધાયો. રાજ્યના 207 જળાશયોમાંથી 98 ડેમમાં માત્ર 25% જ પાણી બચ્યું. નર્મદા ડેમ 20 મીટર જેટલું ખાલી, માત્ર 3 ડેમ જ હાલ ભરેલા. નર્મદામાં સરદાર સરોવર ડેમની જળસપાટી 7 સેન્ટીમીટર ઘટી. ડેમમાંથી સિંચાઈ અને પીવા માટે પાણી છોડવામાં આવ્યું. મુખ્ય કેનાલમાં 32,094 ક્યુસેક પાણી છોડાયું. રાજ્યમાં વરસાદની ઘટ, જળસંકટ ઘેરું બન્યું. ઉત્તર ગુજરાતમાં ગંભીર બની રહ્યું છે જળસંકટ. 5 ડેમ તળિયા ઝાટક છે તો 9 ડેમમાં વધ્યું છે માત્ર 25% જ પાણી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું, રાજ્યમાં પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય. નર્મદામાં 1 વર્ષ ચાલે તેટલું પાણી ઉપલબ્ધ. નર્મદાનું પાણી પીવા માટે અનામત રખાયું. વડાપ્રધાન મોદીના 5 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસ રદ. દિલ્હી ખાતે અન્ય કાર્યક્રમો હોવાથી ગુજરાત નહીં આવી શકે. વડાપ્રધાન મોદી સ્કૂલ ઓફ એક્સિલેન્સ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન કરશે લોકાર્પણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 28 ઓગસ્ટથી 2-3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. પ્રવાસ દરમિયાન સંસદીય વિસ્તારના વિકાસના કામોની સમીક્ષા કરશે. અમદાવાદ કલેક્ટર સાથે પણ કરશે બેઠક. સુપ્રીમ કોર્ટમાં જનારા જજમાં ગુજરાતના 2 જજના નામનો સમાવેશ. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને બેલાબેન ત્રિવેદી જશે સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટ માટે 9 નામોની કરાય છે નિમણૂક. જૂનાગઢમાં મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબોની હડતાલ. સરકારે જાહેર કરેલું પ્રોત્સાહન ભથ્થું નહીં મળતા હડતાલ. 100થી વધુ તબીબો હડતાલ પર ઉતર્યા. માંગ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે. દર્દીઓની હાલાકી. નવી સ્ક્રેપ પોલિસી જાહેર. રાજ્યમાં કુલ 9 લાખ વાહનો સ્ક્રેપ પોલિસી હેઠળ જશે. ભંગારવાડાએ રાજ્ય સરકારના પણ 13,000 વાહનોનો સમાવેશ. લવજિહાદ કાયદાની કલમ 5 પરના સ્ટેને હટાવવાની સરકારની રજૂઆતને હાઈકોર્ટે ફગાવી. કાયદેસરના લગ્નથી ધર્માંતરણ માટે કલેક્ટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઈ પર હાઈકોર્ટનો મનાઈ હુકમ રહેશે યથાવત. રાજ્યમાં પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં વધારો. ગુજરાત ગેસે સીએનજી ગેસમાં રૂપિયાના 2 નો કર્યો વધારો. ભાવ વધતા 54 ને પાર થયો ભાવ. જામનગરથી બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઇટ આજથી શરૂ. સ્ટાર ઉડાન યોજના હેઠળ ફ્લાઇટ શરૂ કરાઈ. કેન્દ્ર અને રાજ્ય સરકાર કરશે આર્થિક સહાય. રાજકોટમાં બિલ્ડર્સને ત્યાં સતત 3જા દિવસે દરોડાની કાર્યવાહી. આરકે ગ્રુપ પાસેથી મળ્યા 100 કરોડના બેનામી વ્યવહાર અને 5 કિલો સોનાના ઘરેણા. 300 અધિકારીઓની ટીમ તપાસ કરી રહી છે, ત્યારે બીજી ટીમ પણ બોલાવાઈ છે. રાજકોટમાં દૂધની ભેળસેળ અટકાવવા માટે આરએમસીના ફૂડ શાખાને મેગા ડ્રાઈવ. ગોંડલ ચોકડી પર આવતા દૂધના વાહનોમાં તપાસ હાથ ધરાઈ. સ્થળ પર જ નમૂના લઈને કરાયું ટેસ્ટિંગ. છેલ્લા ઘણા સમયથી ઉપલેટા પંથકમાં ભેળસેળયુક્ત અને નકલી દૂધની બળતી હતી ફરિયાદ. ફૂડ વિભાગે 22 જેટલાના વાહનોમાંથી લીધા નમૂના, જેમાંથી 4 વાહનોમાંથી પાણીની ભેળસેળ હોવાનું સામે આવ્યું છે.